અધિકારીઓ અને પદાધિકારીઓ ફૂડ પેટ્રોલિંગ કરી સામાન જપ્ત કરી રહ્યા છે તો બીજી તરફ વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ફરતે ગેરકાયદેસર લારી પાથરના જમાવડા અને વહેલી સવારે ભરાતા ફૂલ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મુદ્દે પાલિકા મુહૂર્તની રાહ જોઈ રહી હોય તેવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા ફેરણી કરી માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણ હટાવી સામાન જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટની આસપાસ જ ગેરકાયદે લારી પાથરણા વાળાઓનો જમાવડો છે, જે અધિકારીઓ અને પદાધિકારીઓ સામે સવાલો ઊભા કરે છે। તો દુપરાંત વહેલી સવારે ભરાતા ફૂલ બજારમાં આસપાસ મુખ્ય માર્ગ ઉપર વેપારીઓ ફૂલના પથારા લગાવે છે, પરિણામે વાહન ચાલકો અને સ્થાનિકોને પણ મુશ્કેલી પડે છે। કોર્પોરેશનના સત્તાધીશો આ બધી બાબતથી અજાણ છે તેવો સવાલ ઊભો થાય છે, ત્યારે પાલિકા પોતાની કચેરી પાસેના દબાણો દૂર કરે તે વહેલી શકે લોક માંગ ઉઠવા પામી છે। હવે જોવું એ રહ્યું કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયર આ અંગે પણ કોઈ પગલાં ભરે છે કે કેમ। આ અંગે પૂર્વ કોંગ્રેસના પ્રવક્તા નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પાલિકા સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી અમલ કરતી નથી, પરિણામે આ સમસ્યા ઉદ્ભવી છે, તદુપરાંત ટ્રાફિકનું ભારણ વધતા રસ્તો પહોળો કરવાની જરૂર છે। સૌની પોરમાં જે ફૂલ બજાર વાળા હોય છે એ ફૂલ બજારની બહુ જ્યાં માસ્ક વગરને ખુલ્લે આમ કરતા હોય છે, આ લોકોને બેસે કોઈ પોલીસના તંબુ પર બેસી જાય છે, કોર્પોરેશન કયા પ્રકારની નિંદ્રામાં હોય છે। જે ફૂલ બજાર વાળા રોડ પર આવીને બેસે છે એ ખોટું છે, પણ એની સાથે હું કહેવા માંગીશ કે ફૂલ બજાર વાળા લોકો સ્વમાનથી જીવવા માંગે છે, પ્રામાણિકતાથી એમનું જીવન વ્યતીત કરવા માગે છે, એટલે એમનું ગુજરાન ચાલે, એમનું ઘરનું ભરણ પોષણ ચાલે, એટલે રોડ પર આવીને બેસે છે। પણ સરકારનો જ નિયમ છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી, એનું વડોદરા મહાનગરપાલિકા અમલ કરે તો એમને રોડ પર બેસવાની જરૂર નથી। બીજું વર્ષો થયા આ રોડને, ત્યારબાદ આ રોડ પહોળો જ નથી થયો, શહેરની વસ્તી વધી, ટ્રાફિક વધ્યો, એમ રસ્તા પણ પહોળા થવા જોઈએ, પણ ટેકનોક્રેટ મેયર હોવા છતાં પણ રોડ પહોળા નથી થયા અને શાસન અને સિસ્ટમમાં સુધારો નથી આવ્યો, એટલે લોકોને મજબૂરીમાં રોડ પર બેસવું પડે છે। ખરેખર મહાનગરપાલિકાએ પોતાની સિસ્ટમ સુધારવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।